વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા આયુર્વેદ સહિતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે પ્રચલિત કરવા ભારતમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવાની ઘોષણા 2020ના આયુર્વેદ દિવસની ઉજવણીમાં થઈ હતી, જે અંતર્ગત હવે આ સેન્ટર જામનગરમાં સ્થાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત સરકાર અને WHO વચ્ચે આ અંગેનો કરાર કરી લેવામાં આવ્યો હોવાની અધિકૃત ઘોષણા કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં કુલપતિ તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ઇટ્રાના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર અનુપ ઠાકર દ્વારા આ અંગે હર્ષ વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઝંડુ ભટ્ટ સહિતના મહાન આયુર્વેદાચાર્યોની ભૂમિ અને પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ધરાવતા જામનગરમાં WHOનું વિશ્વનું એકમાત્ર સેન્ટર શરૂ થવાથી આયુર્વેદ ક્ષેત્રે નગરને વૈશ્વિક સ્તરે કેન્દ્ર સ્થાન પ્રાપ્ત થયું છે એમ કહી શકાય. જામનગરમાં હોળી ધૂળેટીના તહેવાર પૂર્વે ફૂડ શાખા દ્વારા રણજીત રોડ પાસે લંગાવાડના ઢાળિયા નજીક આવેલ ખાદ્ય સામગ્રીની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ 3 દુકાનમાંથી નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. શાખા દ્વારા માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે સુગર બોલ કન્ફેક્શનરી ચોકલેટ જેવી દુકાનોનું ચેકિંગ કરી અને આજે 3 નમૂનાઓ લીધા છે અને આ અગાઉ હોટલ રેસ્ટોરન્ટના પણ 10-12 નમૂનાઓ લીધા હતા અને બીજાના પણ આશરે 6-7 નમૂનાઓ લઈ અને લેબોરેટરી મોકલવામાં આવેલ છે. આ ફૂડ શાખા દ્વારા સતત ઝુંબેશ ચાલુ છે અને ખાસ કરીને ચોકલેટ અને આ કન્ફેક્શનરીની અંદર જે બાળકો વધારે ખાતા હોય છે એટલે ચેક થાય એ જરૂરી હોય છે એટલે આજે આ સેમ્પલે અને અમે લેબોરેટરીમાં મોકલાવ્યા છે અને જેનું રિઝલ્ટ આવ્યું આગળની કાર્યવાહી કરો. જામનગરમાં ટ્રક વગેરે કોમર્શિયલ વાહનોના બાકી વાહનવેરો વસૂલવા RTOએ આક્રમક વલણ અપનાવ્યું છે, જે અંતર્ગત વાહનવેરો બાકી હોય તેવા ટ્રકો ડિટેઇન કરવાની કામગીરી કરવામાં આવી હતી. દ્વારકાના જગત મંદિરમાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે. ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો દ્વારા દ્વારકા દર વર્ષે ફૂલડોલ ઉત્સવનો લાભ લેવામાં આવે છે. આ વર્ષે પણ દ્વારકા તરફના માર્ગે પદયાત્રિકોનો પ્રવાહ આરંભ થઈ ગયો છે. આ વર્ષે કોરોનાની પણ નહિવત અસર હોવાથી અને પ્રતિબંધો ન હોવાથી જગત મંદિરમાં સંપૂર્ણ ભવ્યતાથી આ ઉત્સવ ઉજવવામાં આવે એવી શક્યતા છે, જેને પગલે પદયાત્રિકોમાં પણ આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય દ્વારકાધીશ. હું શાસ્ત્રી મહેન્દ્ર જોશી, જે ભાગવત ગંગા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અમારા ગ્રુપ તેમજ અમારા ઘરનો પરિવાર બાળકો પણ ચલાવે છે અને દ્વારકાનો આ જે કેમ્પ છે પદયાત્રીનો છેલ્લા 5 વર્ષથી આ કરીએ છીએ. અને સેવા કરો છો કેમ્પમાં? કેમ્પમાં મેડિકલ સેવા હોય છે, પછી સવારે નાસ્તો, બપોરે મહાપ્રસાદ ફૂલ, સાંજે મહાપ્રસાદ 24 કલાક ઓમતો, અને હેલ્પ જેવી જે કોઈ સેવા હોય છે જે અહીંયા કઈ જે થાય છે. તમારું નામ? શાસ્ત્રી મહેન્દ્ર જોશી. ભાગવત કથા કરું છું ને એના ઉપરથી જ આ બધું કરીએ છીએ. હજી સુધી અમે આનો કોઈ ફંડ ફાળો કર્યા નથી એટલે બજારમાં અહીં આવીને જઈએ એની પાસેથી જઈએ છીએ.